नमस्कार हूँ जयराम सोलंकी। स्पीड न्यूज 7 के अंदर आपनु स्वागत करो। जयराम कहूँ हो तो कही सकते कि जयरे आप कोई एक समाज अग्रणी हो अग्रणी साथ जयरे आप समाज ने लगती जयरे चर्चा करवाने छे तो एवं मारा आज स्पीड न्यूज मेहमान है श्री हाजी जुमा रायमा जो गांधीधाम विस्तार की अंदर आसपासना जो विस्तारों जी रीते भचाउ और आम मानवी सुधी पोता फरज अदा करे तो એમની સાથે આપણે ચર્ચા કરીશું અને પહેલા એમને આપણે આપની ચેનલમાં સ્વીકારું છું। સૌથી પહેલા સાહેબ ધન્યવાદ, તમે મારી ચેનલમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ જી। જ્યારે જી સાહેબ જ્યારે આપણે હાલના તબક્કાની અંદર રામ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે એના માટે જ્યારે તાજેતરની અંદર આપણે કિડાણા ગામની અંદર જ્યારે એક રામ નામ ઉપર જે ચંદો લેવામાં આવ્યો હતો અને એ દરમિયાન જે એક જે વિવાદ ઉત્પન્ન થયો હતો मुस्लिम समाज कोई जात विरोध नोधायो कारण के मुस्लिम समाज भारत कायदा ने सुप्रीम कोर्ट कायदा ने मान आपे जे चुकादो आव्यो मुस्लिम समाज हमेशा ज्यांथी आ राम मंदिर अने बावली मस्जिद विवाद शुरू थयो ત્યારથી હંમેશા કહેતા આવ્યો છે કે જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો હશે એ મુસ્લિમ સમાજને માન્ય હશે। બરાબર, જે ચુકાદો આવ્યો એમાં મુસ્લિમ સમાજે કોઈ પ્રતિક્રિયા ન આપી, સબર કરી, શાંતિથી ચુકાદો જે આવ્યો ચુકાદો આવ્યો પણ મુસ્લિમ સમાજને ન્યાય ન મળ્યો એનો મુસ્લિમ સમાજને રંજ અને ગમ હંમેશા રહેશે, પણ એ ચુકાદાને અમે સ્વીકાર્યો અને એના પછી જ્યારે રામ મંદિરના હું તમને કહું છું કે તમે આટલા બધા મંદિર હતા, આટલા બધા દેવસ્થાનો ઘણા બધા બન્યા છે, આવી રીતે રથયાત્રા કાઢી અને ચંદો થયો એવો મને એક દાખલો બતાવો। એ ફક્ત ચૂંટણીઓ આવે ત્યારે વગર પરમિશનને કોરોનાના કાળમાં રથયાત્રા કાઢવી અને એ પણ મુસ્લિમ વિસ્તારમાં જઈ અને ત્યાં જઈ અને મસ્જિદની આજુબાજુમાં ખોટા નારા લગાડવા, ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવા, બરાબર, ચંદો લેવો હોય તો તમે શાંતિથી તમે વ્યવસ્થિત તમારા વિસ્તારમાં જઈને ચંદો લો। આ તમે અત્યારે જોયું હશે કે રામ મંદિર નિર્માણમાં ઘણા બધા મુસ્લિમોએ ચંદો આપ્યો છે, બિલકુલ, હા, એના માટે થઈ અને જે તે એપિસોડ બન્યો હકીકતમાં એક અસામાજિક તત્વો જે હતા એ જેમાં જોડાઈ ગયા હતા અને એ લોકોએ મુસ્લિમોને ઉશ્કેરણી કરી અને ત્યાં એક જાતનું નફરતનું વાતાવરણ પેદા કરવા માટે થઈ અને કર્યું હતું ને એમાં એ લોકોએ નફરતમાં એટલા આંધળા થઈ ગયા હતા કે એ લોકોએ એક હિન્દુ યુવાનની હત્યા મુસ્લિમ સમજીને કરી નાખી। આજે પણ એ કેસ પેન્ડિંગ છે અને પોલીસ તપાસ કરી છે। તો જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો એક માત્ર એટલા માટે આ નાનકડો મુદ્દો હતો, આ વિસ્તારનો મુદ્દો હતો અને આ વિસ્તારના મુદ્દાની અંદર જ્યારે ભગવાન શ્રી રામનું જ્યારે મંદિરનું નિર્માણનું કામ ચાલુ છે અને એના માટે જ્યારે એક આપણે કહીએ જેને કોઈ પણ વ્યક્તિ એમાં સહયોગ આપી શકે છે તો એવી રીતે જ્યારે સહયોગ આપવાની દ્રષ્ટિ, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કાર્યકર્તાઓ છે એમને જે પ્રકારનું આયોજન કરવું જોઈએ એ આગોતરું આયોજનની અંદર એમને ક્યાંક ને ક્યાંક ખામી રહી હશે એવું કદાચ માની શકીએ। જ્યારે જી સાહેબ સૌથી પહેલાં હવે તમે જ્યારે એક અગ્રણી છો સાથે સાથે તમે કોંગ્રેસ પક્ષના એક પ્રતિનિધિત્વ તરીકે પણ અહીંયા ફરજ બજાવો છો તો આપની ભૂમિકા કોંગ્રેસ અત્યારે બહુ જ આખા જ્યારે કચ્છની વાત કરીએ તો પાછલા 15-20 વર્ષથી કચ્છ બહુ કોઈ પણ જગ્યાએ મતલબ આપણે ગ્રામ પંચાયતથી માંડીને છે કે જિલ્લા પંચાયત સુધી કચ્છને અહીં સપોર્ટ મળતો નથી કોંગ્રેસ તરફથી વલણ દ્વારા કે એમને દ્વારા, તો આપ આ પ્રશ્નને કઈ રીતે જોવો છો? સૌ પ્રથમ તો વાત કરું કે મારા માટે રાજકારણ એક સેવાનું માધ્યમ છે અને અમે રાજકારણમાં આવ્યા છીએ તો ફક્ત લોકોની સેવા કરવા માટે આવ્યા છીએ, કોઈ સત્તા હાંસલ કરવા માટે નથી આવ્યા। એવી રીતે કોંગ્રેસ પાર્ટી પણ હંમેશા લોકોની સેવા કરે છે, સેવાની ભાવના સાથે કામ કરે છે, સત્તા એ ગૌણ બાબત છે। અમે હંમેશા કોંગ્રેસ પાર્ટી હોય અથવા તો અમારે પર્સનલ હોય અમે જ્યારે જ્યારે પણ વાત કરી છે ત્યારે લોકોના પ્રશ્નોની, લોકો સાથે થતા અન્યાયની અને લોકોને જે પ્રશ્નો નડતરરૂપ થાય છે એની વાત કરી છે। સત્તા આપવી કે શું કરવું એ લોકોના હાથમાં હોય છે, પ્રજાનો ચુકાદો શિરોમાન્ય હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીની જે સત્તા જે છે પાર્ટી જે છે એ પોતાનો સામ દામ દંડ ભેદ તમામનો ઉપયોગ કરી અને એક સમજી લો કે લોકશાહીનું ગળે ટૂંકો દઈ અને સત્તા હાસિલ કરે છે ત્યારે લોકોએ સમજવું પડશે। કોંગ્રેસ પાર્ટી હંમેશા સ્ટેન્ડ ક્લિયર છે કે કોંગ્રેસ પાર્ટી સત્તા આવે કે ના આવે લોકોની સેવા કરતી રહેશે, લોકોને પ્રશ્નોને વાંચા આપતી રહેશે, એ જ ઉદ્દેશ્ય સાથે આજે પણ અમે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા નહીં અને આવનારા સમયમાં પણ અમે લોકોના જે પણ પ્રશ્નો હશે એ ઉપાડી અને સરકાર સમક્ષ મૂકીશું અને ન્યાય અપાવીશું। જ્યારે આપણે ગયું ઇલેક્શન જોયું જે તાલુકા પંચાયતનું ઇલેક્શન હતું, નગરપાલિકાનું ઇલેક્શન હતું, જિલ્લા પંચાયતનું પણ ઇલેક્શન હતું, તો એની અંદર જ્યારે પરમિશન એ લોકોને ક્યાંય લેવી પડતી નથી, જ્યારે જીત્યા બાદ જેને આપણે પણ કહીએ કે જેને સ્વાગત વિધિ
તો પણ એ લોકો આમ આમ વ્યક્તિ માટે કાયદેકીય જોગવાઈઓ છે, પરંતુ જ્યારે ચૂંટેલા પ્રતિનિધિ હોય કે જ્યારે એમને કોઈ મતલબ ટૂંકમાં કે એમના કોઈ કાર્યક્રમ છે એમને પરમિશન નથી લેવી શકતી, તો આ કઈ નીતિ છે સરકારની? એ વહીવટ તંત્રએ જોવાનું છે. અત્યારે કોઈ પણ જવાબદાર માણસ કોઈ સમજક સરકારી ગાઈડલાઈન હોય, જે કાનૂન બનાવનારા છે એ લોકોને જ કાનૂનનું પાલન કરવું જોઈએ. જો કાનૂન જે બનાવે એ જ કાનૂન તોડશે તો આમ પ્રજાને તમે શું કહી શકશો? આમ પ્રજા તો એ નેતાઓને ફોલો કરતી હોય, ભાઈ આ મોટો નેતા છે એ આમ કરે છે તમારે આમ કરવું જોઈએ. તો જે નીતિ અને નિયમો સરકાર બનાવે છે એની અમલવારી કરવા માટે થઈ અને વહીવટતંત્ર છે, તો વહીવટતંત્રએ આ સરકારીમાં કે કોઈ પણ જાતના દબાવમાં આવ્યા વગર જે પણ ગાઈડલાઈન હોય એનું અમલવારી કરવી જોઈએ એવું મારું માનવું છે. પણ ક્યાંક ને ક્યાંક આજે સત્તામાં બેઠેલા જે છે એ લોકો વહીવટતંત્ર ઉપર પ્રેશર કરી અને પોતાની મનમનાવી ચલાવી રહ્યા છે. લઉં છું ક્યાંક પર બ્રેક, બ્રેક બાદ આપનું સ્વાગત કરીશ. નમસ્કાર, બ્રેક બાદ આપનું સ્વાગત છે. મારી સાથે છે હાજી જુમા રહેમાન, જે અગ્રણી છે. જી સાહેબ, જ્યારે એક આપણે વાત કરીએ કે ભારતની અંદર સ્વતંત્ર અધિકાર છે, તો મેં તમારી વાણી ગમે ત્યાં બોલી શકો છો, પરંતુ હું તમને જે પ્રશ્ન કરું છું, જેમ ગીતા એક હિન્દુનો ગ્રંથ છે એમ આપણો કુરાનમાં પણ આપણો અધિકાર છે, યાને કે મુસ્લિમનો ગ્રંથ છે, તો કુરાન વિશે અને કુરાન આપણે મુસ્લિમ સમાજ વિશે શું કહે છે? સૌ પ્રથમ કહીશ કે મુસ્લિમ સમાજનો જે ધર્મગ્રંથ કુરાન શરીફ જે છે એ આસમાની કિતાબ છે, અલ્લાહ તરફથી ઉતરેલી કિતાબ છે, કોઈ એને લખેલું નથી, માલિક ઈશ્વર તરફથી એ કુરાન શરીફ નાજિલ થયું છે. હું તમને એક જ વસ્તુ કહું કે કુરાન શરીફમાં એક જ વસ્તુ આવેલી છે, જેનો એક આંકડો નીચો, કે જેમણે એક નિર્દોષ માણસની કત્લ કરી અથવા તો નિર્દોષ માણસનું ખૂન કર્યું એને સમગ્ર માનવ જાતનું ખૂન કર્યું, અને જેણે એક નિર્દોષ માણસની જાન બચાવી એ સમગ્ર માનવ જાતની જાન બચાવી. કુરાન શરીફ ફક્ત મુસ્લિમો માટે નહીં પણ દરેક ધર્મના લોકો માટે એક હિદાયતવાળી કિતાબ છે, પણ એ પોતા પોતાના સમજ શક્તિની બહાર છે, તમે કેટલું સમજી શકો છો અને તમે કેટલું એને બચાવી શકો છો. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ દઉં દુનિયાનું, કે એડવોકેટ બનવા માટે તમારે બી એલએલબીની ડિગ્રી લેવી પડે, બરાબર? તો બી એલએલબીની જે એનું જે કિતાબો છે અથવા તો એનું જે ચોપડાઓ આવે છે એ એક જ હોય છે. અહીંયા તમે જોશો કે બીએલબી કરેલા અહીંયા કરીને ગાંધીધામની અથવા તો આપણા કચ્છમાં જોવો, એક વકીલ હોય છે, નાનો વકીલ નીચલી કોર્ટમાં પોતાની પ્રેક્ટિસ કરતો હોય છે, એક સેશનમાં કરતો હોય છે, સારા સારા નામાંકિત વકીલો જે છે, તમે જોવો કે તમે દિલ્હી અને બોમ્બેમાં જોવો તો અહીંયા કરીને 5,000 ફી વાળા હશે, વાંક ને 25 લાખ વાળા ફી વાળા હશે, બરાબર? એને કિતાબ એક જ પડી છે બીએલએલબી કરવા માટે, કે ચોપડીઓ એક જ છે, એની ડિગ્રી એક જ છે, ગમે તે વકીલ એ પોતે કેટલું સમજી શકે છે, સામે લોકોને કેટલો ફાયદો દઈ શકે છે એની ફી લેતા હોય છે. તો કુરાન શરીફ પણ એવું છે, કુરાન શરીફ અગર તમે પોઝિટિવ વેમાં સમજશો તો તમારા માટે થઈ અને એક હિદાયતવાળી કિતાબ છે, જે તમારા આખરના દરવાજા ખોલી નાખશે, અને તમે એને વાંચી અને તમે એનો ગલત મતલબ નીકાળશો, ખોટો મતલબ નીકાળશો, તો તમે એનાથી ગુમરા થઈ જશો. કુરાન શરીફને સમજવા માટે થઈ અને અમારા પૈગંબર સાહેબની 63 વર્ષની જે જિંદગી છે ને એ તમે સામે રાખો તો તમને કુરાન શરીફની જે વાતો છે એ તમામે તમામ સમજમાં આવી જશે. એટલે કુરાન શરીફ જે છે એમાં કોઈ જાતનું એવું નથી કે જે માનવ જાત માટે અથવા તો કોઈ પણ દેશના કાનૂન માટે કે એમાં કોઈ જાતનું ઉલ્લંઘન હોય. અમારા આદેશ છે કે તમે જે દેશમાં વસો છો, જે દેશનું અન્ન ખાવ છો, એની સાથે વફાદારીથી રહો, એ દેશ માટેથી તમે તમારી જાનમાલનું કુરબાન કરો, તમારી ઓલાદોને પણ કુરબાન આપો. આ કુરાનનો સંદેશ છે. ધન્યવાદ લઉં છું. બ્રેક બ્રેક બાદ આપનું સ્વાગત કરીશ. નમસ્કાર, બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું જયરામ સોલંકી, મારી સાથે છે હાજી જુમા રહેમાન. જી, જ્યારે એક વાત કરવાની છે, ભારતની અંદર સંપૂર્ણપણે વિજ્ઞાન એમ કહે છે કે ભારત એક અંશવંશી દેશ છે, જેમાં માત્ર ને માત્ર વિજ્ઞાન એમ કહે છે કે દરેક માણસના ડીએનએ કઈ પ્રકારના છે અને ડીએનએ કોનો ક્યાં છે. જ્યારે ડીએનએના ટેસ્ટની વાત આવે ત્યારે ઘણા ઘણાને પણ પસીનું આવી જતું હોય છે. તો એવા જ એક મારી સાથે છે જેમનું ડીએનએ ભારત સાથે મેચ કરતું હોય, તો એને કોઈ શંકાશીય પદ ન કહી શકાય, શંકાશીય કોઈ સવાલ ન થઈ શકે. પરંતુ જ્યારે અહીં તાજેતરની અંદર એક એવો વિષય બની ગયો છે, એ વિષય ઉપર જ્યારે ચર્ચા કરવા જઈ રહ્યો છું. જી સાહેબ, આપણે ક્યાંક સાંભળ્યું હશે કે આપણે ખબર હશે કે અત્યારે જે નવો કાયદો આવ્યો છે કે હિન્દુની દીકરી મુસલમાન સાથે ન પ્રણી શકે, તો એના વિશે આપને શું કહેવું છે? સૌ પ્રથમ તો જે કાયદા માટેથી અને એક મોટો અપ્રચાર ચાલી રહ્યો છે દેશની અંદર, ગમે તે કાયદો બને, ગમે તે કાનૂન બને, એ દેશના લોકોને એના માટે અમલ કરવાની એક લોકોની એક ફરજ હોય છે, નથી સરકાર ગમે તે કાયદો બને. આ કાયદાની અંદર તમે જો જે લવ જિહાદનું નામ આપવામાં આવ્યું છે, આખા કાયદાની અંદર તમે એનું પરિપત્ર વાંચો, જે
આપણા ગૃહમંત્રીએ રજૂ કર્યો છે વિધેયક, એની અંદર નવ જિહાદનો ક્યાં શબ્દ જ નથી. ધર્મ સ્વતંત્રતા વિધેયક કરી અને જે કાયદો બન્યો છે એ દરેક ધર્મે લાગુ પડે છે. ફક્ત એવું નથી કે હિન્દુની દીકરી મુસ્લિમ સાથે ના લગ્ન કરી શકે, એમાં એવું છે કે મુસ્લિમની દીકરી પણ હિન્દુ સાથે લગ્ન કરી શકે, દલિતની દીકરી કોઈ સવર્ણ સાથે કદાચ લગ્ન કરીને વાંધો હોય તો ન કરી શકે, સવર્ણની દીકરી ક્યાંક કોઈ દલિત સાથે જાય, એ તમામ લોકોને એ કાયદો જે છે એ પોતાનો હક આપે છે. અને પણ ક્યાંક ને ક્યાંક આ કોમવાદી અને ફાસિસ્ટ જે તત્વો છે એ લોકો મુસ્લિમ સમાજને બદનામ કરવા માટે થઈ અને એક લવજાત, તમે જો જેટલા પેપરમાં જુઓ કે મીડિયામાં તમે જુઓ બરાબર લવજાત રહેજો, તો એ લવજાતનો શબ્દ આખા કાનૂનમાં એના પરિપત્રમાં તો કાંઈ લખેલું જ નથી. જી દોસ્તો, એક એન્કર તરીકે હું તમને જણાવી દઉં, સૌથી પહેલાં ભારતની અંદર સ્વતંત્ર વાણી બોલવાનો અધિકાર છે, તો એ જ રીતે ભારતની અંદર સંવિધાન લાગુ છે. જ્યારે સંવિધાનની અંદર એવું કહેવામાં આવે છે કે કોઈ પણ દીકરી અને કોઈ પણ પુરુષ, જ્યારે 21 વર્ષનો પુરુષ ને 18 વર્ષની જ્યારે દીકરી છે હોય તો ગમે ત્યારે ભારત સરકાર દ્વારા પોતે મનચાહા પાત્ર સાથે લગ્ન કરી શકે છે. તો આ નીતિ ધ્યાનમાં રાખજો. ખાસ એક લઉં છું, નાનકડું બ્રેક, બ્રેક બાદ આપની ચર્ચા ચાલુ રહેશે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું જયરામ સોલંકી, મારી સાથે હાજી જુમારાયમાં. જે સાહેબ, જ્યારે આપણે વાત કરીએ જ્યારે એક શિક્ષણની, તો હાલના તબક્કે મુસ્લિમ સમાજમાં શિક્ષણનો બહુ અભાવ જોવા મળે છે. જ્યારે હું આખું ગુજરાતમાં આવા એપિસોડ બનાવું છું, તો આપ એક મુસ્લિમ સમાજના અગ્રણી છો, તો જ્યારે આપણે અહીં કચ્છની જે વિસ્તારની વાત કરીએ અને કચ્છ વિસ્તારની અંદર આપ સારા એક્ટિવ છો, તો આપ શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષણ મળી રહે એના વિશે આપ શું વિચારી રહ્યા છો? જો સમગ્ર ભારતને તમે જોવા જાઓ તો અત્યારે હું કચ્છ જિલ્લાને ગુજરાતની વાત કરું તો સામાજિક ક્ષેત્રે તમે જો પછાત વિસ્તાર પછાત લોકો ગણતા હો તો મુસ્લિમ સમાજ શિક્ષણ રીતે આર્થિક રીતે પણ શિક્ષણમાં ઘણો બધો પછાત છે. મઝહબ ઇસ્લામનો કુરાન શરીફની પહેલી આયત ઇકરા બિસ્મિક રબ્બી, તમે પડો, પડો એટલે તમે ભણો અલ્લાના નામથી, પહેલી આયત કુરાનની, પહેલું કુરાનનો પહેલો આદેશ એ છે મુસ્લિમ સમાજને કે તમે શિક્ષણ લો. અમારા પૈગંબર ઇસ્લામની પણ એક આદેશ છે કે તમને તમારા શિક્ષણ લેવા માટે, તાલીમ લેવા માટે ચીન સુધી, જે અત્યારનું ચાઇના, જવું પડે તો તમે પેદલ જાઓ, પગે જાઓ, પણ તમે શિક્ષણ હાંસલ કરો. આટલો બધો વજન મુસ્લિમ સમાજ માટે એક મતલબ ફર્સ્ટ આદેશ જે જોવા જઈએ તો એ અમારા કુરાન શરીફમાં પણ છે અને પૈગંબર સાહેબે પણ આવ્યા છે. પણ અફસોસ સાથે કહેવું પડે છે કે ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજ જે છે એ ભટકી ગયો છે અને શિક્ષણ પ્રત્યે જે એની જાગૃતતા જે હોવી જોઈએ બહુ ઓછી છે. પણ છતાં પણ જે તમે શિક્ષણની વાત કરો છો તો સૌથી પહેલી ફરજ જે છે એ પોતાના મા બાપની હોય છે, પોતાના દીકરાઓને સારું શિક્ષણ અપાવે. આ દેશની અંદર તમે જો કે આપણા રાષ્ટ્રપતિ બન્યા એપીજે અબ્દુલ કલામ સાહેબ, એ રામેશ્વરની અંદર એક પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષણ લીધું, એ પોતે છાપા વેચી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને પોતાના દ્રઢ સંકલ્પ અને નિશ્ચય સાથે એવું શિક્ષણ લીધું કે પોતાને હિન્દુસ્તાનને અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઇલો ભેટ આપી અને દુશ્મન દેશના દાંત ખાટા કરી નાખ્યા. કે ભારત દેશ એક તાકાત ધરાવે છે, તો દરેક વ્યક્તિએ ખાસ કરીને દેશ માટે થઈ અને સારા નાગરિક બનવું જોઈએ, પોતાનું શિક્ષણ અપાવવું જોઈએ. વધુમાં વધુ જવાબદારી મુસ્લિમ સમાજની તમે જોવા જાઓ, અમારી મુસ્લિમ સમાજની ઘણી બધી સંસ્થાઓ અત્યારે જાગૃતતાપૂર્વક કામ કરી છે. તમે જો ઘણા જે સામાજિક મદ્રસાઓ ચાલ્યા છે એમાં પણ અમે શિક્ષણની કોર્સ ચાલુ કર્યા છે, ત્યાં 1-5 છે, ત્યાં 1-10 છે, ઇંગ્લિશ મીડિયમમાં આ તે બધું, કે અત્યારે મુસ્લિમ સમાજની અંદર શિક્ષણનો જે વ્યાપ છે બહુ સારો આવ્યો છે. મારા પોતાની વાત કરું તો મારા એક દીકરાએ MBA કર્યું છે, નાની દીકરી MSc બાયોમાં આજે પણ હૈદરાબાદમાં ભણે છે, એને 2 વખત તો સરકારી એક સારી નોકરી, અત્યારે મેં ક્યાં ડિક્લેર નથી કર્યું, તો સારી ઉચ્ચ હોદ્દાની નોકરી કન્ફર્મેશન મળી ગયું હતું, પણ મેં નથી લીધી, નોકરી નથી કરાવી મારે, પણ સારું શિક્ષણ લેવું છે. ને એને અત્યારે તમે જોવા જાઓ MSc બાયો એટલે બહુ મોટી અને હૈદરાબાદની સારી કોલેજમાં શિક્ષણ લઈ રહી છે. તો દરેક મા બાપની ફરજ છે કે તમે એને પ્રોત્સાહન આપો અને ભણવા માટે થઈ અને એને આગળ વધારો. ને કદાચ કોઈ ગરીબ માણસ હશે તો એને ઘણી બધી સંસ્થાઓ પણ મદદ કરી છે અને અમે પણ અમારી રીતે જે મુસ્લિમ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવે એના માટે અમે કામ કરી રહ્યા છીએ. બીજા અનેક બીજા આગેવાનો પણ કરી રહ્યા છે, સંસ્થાઓ પણ કરી રહ્યા છે. ઓકે, જ્યારે વાત નીકળી હતી અહીંયા આપણા ભૂતપૂર્વ જેને મિસાઇલ મેન કહેવા, તો એમની એક સાહેબ કિતાબ છે, એમનું લખેલું કિતાબ છે, કાસ્ટ મેં મટકા હતા તો કોને મેં પડ્યા રહેતા. જ્યારે કોઈ વ્યક્તિ, જ્યારે ડૉક્ટર અબ્દુલ કલામ આપણા વિશ્વ વિજેતા પણ કહી શકાય એવી મિસાઇલો જ્યારે આપી દીધી હોય ભારતને, ભારતને એક મિસાઇલ આપવા પાછળ જ્યારે એ પોતે જ્યારે અંતિમ પોતાનું પુસ્તક લખે છે એની અંદર જે કાવ્ય છે અને એની એક ઘડી છે, કાસ્ટ મેં એક મટકા હતા તો કોને મેં પડ્યા રહેતા, કદાચ આની પણ વ્યાખ્યા મિત્રો જો તમે સમજી જાઓ તો તમે ઘણું બધું શીખી શકો છો. તો કહેવાનો અર્થ કે જ્યારે કોઈ એક ધર્મ ના વાત
જાતને જ્યારે છોડીને જ્યારે એક ભારતીય બને છે ત્યારે એને પોતાના દિલની અંદર ભારતને કંઈકનું કંઈક આપવાનું મન હંમેશા થતું હોય છે. લવ છું એક નાનકડો બ્રેક, બ્રેક બાદ આપનું સ્વાગત કરીશ. નમસ્કાર, હું જેમ સોલંકી સ્પીડ ન્યૂઝ 17 એક વાર ફરી આપનું સ્વાગત કરું છું. મારી સાથે છે હાજી જુવા રાયમાં. જે સાહેબ, જ્યારે એક માનસિકતા હોય છે કોઈ પણ વ્યક્તિને, અને હાલના તબક્કે જ્યારે આનો વધારે ઉપયોગ તો કરી રહી છે આજની જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, માત્ર ને માત્ર વોટ બેંક બનાવવા માટે થઈને હિન્દુ મુસ્લિમના નારાઓને ક્યાંક ને ક્યાંક દુરુપયોગ કરી રહ્યા છે, તો એના વિશે આપ શું કહો છો? જો આ ભારત દેશ જે છે એ ગંગા જમની તેજીનો દેશ છે. આ દેશની અંદર અનેક જાતિઓ અનેક જ્ઞાતિઓ રહે છે, અને આ દેશનો ઇતિહાસ રહ્યો છે કે સમગ્ર દુનિયાને અગર કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ જો આપી શકાય તો આપણા દેશમાંથી આપી શકાય, અને મોટી વાત કરું તો આપણા જિલ્લામાંથી આપી શકાય. કચ્છ જિલ્લાની અંદર પણ તમે જુઓ કે લગભગ હિન્દુ અને મુસ્લિમોએ પોતાના એકબીજા માટે કુરબાની આપ્યું છે, ત્યારે આ હિન્દુ અને મુસ્લિમ વચ્ચેની જે મોટી ખાઈ પેદા કરવામાં આવી રહી છે. હું તમને એક વાત કરું કે તમે આ દેશની અંદર રહેતી બે જાતો, જેને આપણે એક હિન્દુઓ તરીકે ઓળખીએ છીએ, એકને મુસ્લિમ તરીકે ઓળખીએ છીએ, એ બંને જ્ઞાતમાં તમે ઇતિહાસ જોઈ લો. મુસ્લિમ ધર્મનો ઇતિહાસ તમે જુઓ કે કરબલાની અંદર ઇમામ હુસેને જ્યારે શહીદી ગોરી પોતાના 72 પરિવારજનો સાથે ન્યાય અને અન્યાયની લડાઈ હતી, સત્ય અને અસત્યની લડાઈ હતી, એ કરબલાની અંદર ઇમામ હુસેનને જે શહીદ કરવાવાળા લોકો હતા ને, એમાંથી એક પણ હિન્દુ જ્ઞાતિનો નહોતો, તમામે તમામ મુસ્લિમ હતા. દાઢી ટોપી હતી, કુરાન શરીફ પડતા હતા, નમાઝ પડતા હતા, પોતાને પૈગંબર સાહેબના અનુયાયી કહેવાતા હતા, છતાં પણ એમને ઇમામ હુસેનને કતલ કર્યા. બરાબર, એવી જ રીતે, કારણ કે સામે યઝિદ હતા, યઝિદની સેના, એવી જ રીતે તમે હિન્દુ ધર્મમાં જુઓ કે ભગવાન શ્રી રામ સામે જ્યારે યુદ્ધ થયું, બરોબર, એ સેનાની અંદર રાવણની સેનામાં એક પણ મુસ્લિમ નહોતો. રાવણે સીતા માતાજીનું અપહરણ કર્યું, પછી ભગવાન શ્રી રામે એને બચાવવા માટે થઈ અને રાવણ સામે યુદ્ધ કર્યું, એ રાવણની સેનાની અંદર તમે જુઓ એક પણ મુસ્લિમ નહોતો, તમામે તમામ નોન મુસ્લિમ હતા. ઠીક ને, તો આ દેશની અંદર યઝિદના અનુસાયીઓ હશે છે અને રાવણના અનુસાયીઓ હશે છે. એક બાજુ ઇમામ હુસેનને માનવા આવે છે, બીજી બાજુ ભગવાન રામને માનવા આવે છે. જે લોકો દાઢી ટોપી રાખી ક્યાંક બોમ્બ ફોડે, ક્યાંક હિન્દુ લોકોને મારવા કે પીટવાની વાત કરે, કાશ્મીરની અંદર પુલવામાં આપણા શહીદો આપણા જે નવજવાન સૈનિકો છે એની ઉપર હુમલો કરે, અને પોતાને મુસ્લિમ નામ ધારણ કરે, હકીકતમાં મુસ્લિમ નથી, યઝિદ અનુયાયીઓ છે. એવી જ રીતે આ દેશની અંદર ભગવો પહેરી જય શ્રી રામના ભારે નારા લગાવે, પણ નફરતનું વાતાવરણ પેદા કરે, ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડા કરાવે, હિન્દુ મુસ્લિમની વાત કરે, એ રામના અનુયાયીઓ નથી, એ રાવણના અનુયાયીઓ છે. આનો સંદેશો એક જ છે કે એક બાજુ મુસ્લિમ સમાજે ઇમામ હુસેનના કિરદારને સમજવો પડશે, બીજી બાજુ હિન્દુ સમાજે રામ ભગવાન રામના કિરદારને સમજવો પડશે. તમે જો ભગવાન રામે ક્યારે નાર નથી આપ્યો, તમે જય શ્રી રામ કરી અને મુસ્લિમોને મારવા જાઓ, તો મુસ્લિમ સમાજમાં તમે જુઓ કે તમે કોઈ એવો નારો નથી કે જેથી નારો મારે, એમ અલ્લાહ, અલ્લાહ અકબર એટલે શું? ઈશ્વર મહાન છે, અલ્લાહ એટલે ઈશ્વર અને અકબર એટલે મહાન, તો કોઈ એના માટે તમે હિન્દુઓને મારવા જાઓ? તો આ જે કરી રહ્યા છે, એક બાજુ યઝિદના અનુયાયીઓ છે, બીજી બાજુ રાવણના અનુયાયીઓ છે, ત્યારે મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ, મુસ્લિમ હિન્દુનો હ અને મુસ્લિમનો મ, હમ બંને રહેવું પડશે, અને આવા તત્વોનો અગર સામનો કરશે તો આ દેશની એકતા અને અખંડિતતા હંમેશા માટે કાયમ રહેશે. જી, જ્યારે એક વિષય બની જતો હોય છે કે એકતા 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 એકતા, ભારત દેશની અંદર શા માટે એકતાઓના નામે જ્યારે એક જેને કહી શકાય એક ત્રાસવાદી કહી શકાય, એક અસામાજિક તત્વ કહી શકાય, જ્યારે આ પ્રકારના લોકો છે આ લોકોને ઓળખવાની વાત કરી રહ્યા છે હાજી જુમા રાયમાં, આવા લોકોથી કેવી રીતે બચી ચેતીને ચાલવું? મારી સાથે જોડાયેલા છે, લઉં છું નાનકડો બ્રેક, બ્રેક બાદ આપની ચર્ચા ચાલુ રહેશે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ આપનું સ્વાગત છે. મારી સાથે હાજી જુમા રાયમાં. જી સાહેબ, જ્યારે તાજેતરની અંદર આપણે એક એવી વાત કરવી છે કે જ્યારે એક મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ બંને સાથે મળીને કામ કરતી હોય એવી કોઈ સંસ્થા? સૌથી મોટી સંસ્થા તો આપણે અમે અહીંયા બેઠા છીએ, આ સંસ્થા કાલે જ અમારા સમૂહ લગ્ન છે, ઇત્યાદિ મુસ્લિમ એન્ડ હિન્દ, એનો મતલબ છે મુસ્લિમ સમાજની એકતા. એની સાથે મારુતિ નંદન ચેરિટેબલ ટ્રસ્ટ વસંતભાઈ કોરાણી અંજારનું લગભગ 25-30 અમે મેડિકલ કેમ્પો કર્યા છે, જે લોકો તમામ ધર્મના તમામ સંપ્રદાયના લોકો એનો લાભ લે છે. બરાબર ને, તમે અત્યારે જુઓ કે આદિપુરની અંદર સંતોષી માતા મંદિરનું ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટની અંદર હું પોતે ટ્રસ્ટી છું. બરાબર, એનાથી મોટો દાખલો કયો છે? હિન્દુ મુસ્લિમ અગર પોઝિટિવમાં કામ કરવું હોય તો કરી શકે,
પણ ક્યાંક ને ક્યાંક જો નફરતની બીજ રોપીને કામ કરશો તો ત્યારે જિંદગીમાં ભેગા કામ નીકળશે। જી દોસ્તો, એક આપણને શીખ એ પણ મળે છે, કારણ કે એક આ જનતાનું માધ્યમ છે અને જ્યારે કેન્કર તરીકે હું ક્યાંક ને ક્યાંક બે શબ્દો હંમેશા પ્લસ કરતો હોઉં છું, એમાં બોલતો હોઉં છું, કારણ કે જે વ્યક્તિના દિલથી જ એવું છે કે હું એક માનવ છું અને માનવ માટે કંઈક ને કંઈક કરું છું, તો આ કરવાનું છે, માનવ માટે કંઈક ક્યાંક ઉપયોગી બનવાનું છે। મારી સાથે જોડાયેલ લઉં છું, નાનકો બ્રેક બ્રેક બાદ આપનું સ્વાગત કરીશ। બ્રેક બાદ આપનું સ્વાગત છે, હું છું જયરામ સોલંકી। જયારે સાહેબ આપણે વાત કરીએ, હંમેશા કોઈ પણ માણસ આજે આજે તંદુરસ્ત છે, કાલે બીમાર પડતો હોય છે, તો એક મારે સવાલ કરવા જઈ રહ્યો છું, અને જ્યારે મારી સાથે એક અગ્રણી અને હાલના તબક્કે એક એવા કાર્યરત છે જે સમૂહ લગ્નનું આયોજન પણ હિન્દુ કમિટીને સાથે રાખીને કે હિન્દુ સમુદાયને સાથે રાખીને જ્યારે સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે, ત્યારે મને એક પ્રશ્ન કરવાનું મન થઈ રહ્યું છે। જી સર, જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે અને જ્યારે બીમાર પડે છે ત્યારે એને બ્લડની જરૂર પડે છે, તો એ બેંકની અંદર જ્યારે જાય છે તો બેંકની અંદર માત્ર એ કઈ ગ્રુપનું લોહી છે, કયા ગ્રુપનું લોહી છે એ જ માંગતા હોય છે, ત્યારે સાહેબ કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી, તો એની અંદર આ 18 વર્ણોની આ લોહીની જરૂર પડતી હોય છે। જ્યારે લોહી લેવામાં તકલીફ નથી થતી હોતી તો માત્ર એક હિન્દુ અને મુસ્લિમ શબ્દ ઉપરથી કોઈને તકલીફ પડતી હોય છે, તો એના ઉપર આપનું મંતવ્ય શું છે? જ્યારે તમે બ્લડની વાત કરી ત્યારે એમ કહીશ કે મઝહબો મેં મત બાંટો મુજે મેં લહુ હું મુજે એક હી રંગ મેં રહીને, જો માલિકે જો ફરક રાખ્યો તો માલિકે હિન્દુને કેસરી કલરનું ખૂન આપ્યું અને મુસ્લિમને લીલા કલરનું આપ્યું, અન્ય સમાજને બીજા કોઈ કલર આપ્યા હતા કે ભાઈ તમે તમારા સમાજનું અથવા તમારા વ્યક્તિનું જ બ્લડ લઈ શકો, છે કે માલિકે પણ એમાં ફરક નથી રાખ્યો, છે કે તમે એક હિન્દુની કિડની હોય મુસ્લિમ લઈ શકે છે, ડોનેશન કરતા ખાતે બરોબર, મુસ્લિમને હિન્દુ ભાઈ હોય તો એને દઈ શકે, એવા ઘણા દાખલા છે। બ્લડ લેવા તમે જાઓ તો આપણે એમ નથી પૂછા કરતા કે મને હિન્દુનું બ્લડ આપો, મને મુસ્લિમનું આપો, મને દલિતનું આપો, મને શીખનું આપો, આપણે એટલું કહીએ છીએ કે એ બી પોઝિટિવ નેગેટિવ આ ગ્રુપ જોઈએ છે। એનામાંથી જો માણસ વિચારે ને તો માલિકે પણ દુનિયાની અંદર તમે જો ઇન્સાનમાં કોઈ જાતનો ફેરફાર નથી કરતો, અત્યારે તમને કોઈ બ્લડની જરૂર પડે, તમારું બ્લડ ગ્રુપ અને મારું બ્લડ ગ્રુપ જો મેચ થતું હોય હું તમને આપી શકું, તમે મને આપી શકો, સમજાય ને, અને એ શરીરમાં જાય છે ને ત્યારે મોટામાં મોટી કોશિશ કે આપણે કોઈની જાન બચાવી શકીએ। હું તમને મારી પર્સનલ વાત કરું તો રેગ્યુલર દર 3 મહિને હું બ્લડ ડોનેશન કરું છું, મારા દીકરાઓ કરે છે, એ બી પોઝિટિવ, તો મેં ક્યારેય આ વાતની પ્રસિદ્ધિ નથી લીધી, અમુક વાતો એવી હોય છે જે આપણે ફક્ત માલિક અને આપણા વચ્ચે હોય છે, સમજાય, એટલે હું તો દરેક લોકોને કહું છું કે જેટલું થાય એટલું, અમે ઘણા બધા મુસ્લિમ સમાજના સંસ્થાઓ પણ બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન કરતી હોય છે અને અન્ય લોકોમાં કરતા હોય છે। જી, તાજેતરની અંદર જ્યારે વિનુભાઈ આપણા જે સાંસદ છે કચ્છ મોરબીના, જે વિનોદભાઈ ચાવડાનો જ્યારે જન્મદિવસ હતો ત્યારે અનેક જગ્યાએ આપણે કેમ્પો બ્લડ કેમ્પ ડોનેશનને ઘણું બધું લોહી એકઠું કરવામાં આવ્યું હતું અને એ લોહી થકી અનેકની જિંદગીઓ બચી હશે, તો ખરેખર જ્યારે શા માટે લોકો એકને એક વ્યક્તિને બીજી નજરથી જોવે છે જેને અલ્લાહે યા ઈશ્વરે યા રામે ક્યારે જોયા નથી? કારણ કે જો શ્રી રામ જંગલની અંદર વનવાસ 14 વર્ષ ગુજાર્યો છે તો એમને કેવા વ્યક્તિ મળ્યા છે? સબરી કોણ હતો? સબરી કોણ હતી? જ્યારે બીજા પણ અન્ય એવા પાત્રો છે જેને શું કહેવામાં આવે સાહેબ, આ તો બધું વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો શું કહેવું, પરંતુ જ્યારે વાત કરી રહ્યા છીએ એક એવા મંચ પર, જે આ મંચ જનતાનું મંચ છે, આપ સમજી ગયા હશો, લઉં છું જ્ઞાનક બ્રેક, બ્રેક બાદ આપનું સ્વાગત કરીશ। નમસ્કાર, હું જયરામ સોલંકી, સ્પીડ ન્યૂઝ 17 અંતર્ગત આપનું સ્વાગત કરું છું। જી સર, જ્યારે તાજેતરની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જે મુસ્લિમ સમાજ છે એ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરતી નથી, તો આના વિશે આપનું શું કહેવું છે? ઇસ્લામ ધર્મનો એક બેઝિક છે કે કોઈ પણ તસવીર કોઈ પણ મૂર્તિ એની પૂજા ન કરવી, ત્યારે અન્ય ધર્મોમાં એવી માન્યતા છે કે કોઈ પણ મૂર્તિ બનાવે અથવા તો તસવીર તેની પૂજા અથવા તો પ્રાર્થના કરતા હોય છે, બરાબર, એ લોકો જાણે જે પોતાની કરે છે, બરાબર। મુસ્લિમ સમાજ તરીકે જો હું તમે ખાલી માલિકને અલ્લાહની શબ્દો કરીએ છીએ, અલ્લાહની પૂજા કરીએ છીએ, બરાબર, અમે કોઈ પણ હવે વાત આવી કે વિરોધની, તો વિરોધ કોને કહેવાય કે દાખલા તરીકે અમે અમારા કોઈ પીર સાહેબની મૂર્તિ બનાવી અને એને પૂજી અને બીજી કોઈ મૂર્તિને ન પૂજીએ તો વિરોધ કહેવાય કે તમે એક મૂર્તિને પૂજો છો અને બીજી મૂર્તિ નથી પૂજતા। અત્યારે એની પાસે સમજી લો કે એક મૂર્તિ પડી હોય XYZ ધર્મની, એની બાજુમાં અમે કદાચ કોઈ અમને એમ કે આ મુસ્લિમ સમાજના પીર સાહેબની મૂર્તિ છે તો અમે એને પણ ન માની, ઓલી મૂર્તિને ન માની, અમે ફક્ત અલ્લાહને શબ્દો કરીએ, એટલે આ એક બેઝિક સિદ્ધાંત છે અમારો, અમે કોઈનો વિરોધ નથી કરતા, બસ ભારતનું બંધારણ પણ આ દેશ આપણે રજા આપે છે તમે તમારી
પોતાની રીતે તમે તમારા ધર્મનું અનુકરણ કરો. હિન્દુ સમાજમાં તમે જો ઘણા બધા એવા સંસ્થાઓ છે, ઘણા બધા એવા સંપ્રદાય છે જે મૂર્તિ પૂજામાં નથી માનતા. જેમ તમે એક દાખલો આપો કે જૈન ધર્મ પણ એવો છે, એક મૂર્તિ પૂજામાં માને છે, એક સ્થાનિકવાસી કહેવાય છે કે એવી રીતે સ્વામિનારાયણ સંસ્થા, બ્રહ્મકુમારી સંસ્થામાં તમે ઘણી બધી એવી સંસ્થાઓ છે જે મૂર્તિ પૂજામાં નથી માનતા. તો એ વિરોધ નહીં કહેવાય. જેમ તમને શીખ સમાજ છે તો શીખ સમાજે કોઈ મૂર્તિ પૂજા નથી કરતા, એ શું કરે છે, પોતાનું જે ધર્મ ગ્રંથ છે એને નમન કરે, શબ્દો કરે છે એક ટાઈપમાં. બરાબર, એટલે અમે અમારા માલિકને અલ્લાહને શબ્દો કરીએ છીએ, અમારા પૈગમ્બર ઇસ્લામ જેના માટે થઈ, અને અમે અમારી જાન માલ, અમારા ઓલાદ, અમારા છોકરાઓને પણ કુરબાન કરી, એટલી અમને લાગણી છે. પણ અમે એ અમારા પૈગમ્બર સાહેબને પણ શબ્દો કરવાની મનાઈ છે, સમજાય. એટલે આ અમારો એક સિદ્ધાંત છે, અમે કોઈ વિરોધ નથી કરતા. જ્યારે વાત કરી રહ્યા હતા કે મુસ્લિમ લોકો શા માટે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નથી માનતા, પરંતુ એમને જ એમના જે લખેલા જે કુરાનની અંદર અને જે ઈશ્વરે જે અલ્લાહે જે પણ એમને જે પોતાના ધર્મ મુતાબિક જે જવાબદારી આપી છે એ જવાબદારીને પરિપૂર્ણ રહે, એ જ એમની અભિલાષા છે, એ જ એમનો ઉદ્દેશ્ય છે. સાથે જ્યારે એક વિષયને પણ અનુસરી હાલના તબક્કે જ્યારે સાહેબ એક સૌથી પહેલાં હું ભારતીય છું, ક્યાંય પણ જઉં છું, તમે પણ એક ભારતીય છો, ક્યાંય પણ તમે જાઓ છો. તાજેતરની અંદર કોરોના વિષય જ્યારે આપણે અત્યારે આખા ભારતની અંદર વિશ્વની અંદર જે તો આપણે અત્યાર સુધી કોરોનાને કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો? કોરોના એક મહામારી બીમારી છે, વૈશ્વિક બીમારી છે, અને પૂરી દુનિયામાં જ્યારે એને ભરડો લીધો છે ત્યારે બીમારી સામે કેમ લડવું, આપણે સરકાર તરફથી અથવા તો વહીવટ તંત્રથી જે પણ ગાઈડલાઈન હોય એનું પાલન કરવું. 2-3 દિવસ પહેલાં જ અમે મુસ્લિમ સમાજને અપીલ કરી છે કે તમે કોરોનાની જે વેક્સિન છે એ લઈ લો, કારણ કે કોરોના જે દર જે આ બીમારી જે છે એ વેક્સિન લીધા પછી ઘણા લોકોને વેક્સિન લીધા પછી પણ એની અસર થઈ છે, પણ એ અસર જે છે માઇલ્ડ થાય છે, એકદમ અતિક્રમણ શક્તિથી નથી થતી. એટલે આપણે એક બીમારી છે, બીમારી સામે કેમ લડવું જોઈએ એના માટે થઈને આપણે દવા પણ લેવી જોઈએ. આપણે માલિક પાસે આપણે ગુનાઓની માફી પણ માંગવી જોઈએ કે કાંઈ પણ ઘણી વખત એવું થતું હોય છે કે માલિક આપણા કર્મોથી આપણા કામથી નારાજ હોય ત્યારે પણ માલિક એક જાતની મતલબ આપણે ખાલી રસ્તા માટે લઈ આવવા માટે થઈને એક તકલીફ દેતા હોય છે. જેથી કરીને અત્યારે તમે જો કોરોના જે બીમાર છે દરેક લોકો એમ કહે છે કે હવે માલિક જ આમાંથી બચાવે છે કે નહીં. કોઈ આટલા દુનિયાભરના વૈજ્ઞાનિકો માથું ભટકી રહ્યા છે, હજુ સુધી સચોટ એની વેક્સિન જે છે દાવાથી કે ભાઈ આ વેક્સિન આપણે લગાડશું એના પછી કોરોના નહીં થાય, છતાં પણ ઘણી બધી સફળતાઓ મળી છે. તો એના માટે થઈ લોકોએ જાગૃતતા કેળવી જોઈએ અને સાથે સાથે સરકારી ગાઈડલાઈનનું પાલન પણ કરવું જોઈએ. સ્વાગત કરું છું, હું જેરમ સોલંકી. નમસ્કાર, બ્રેક બાદ આપનું સ્વાગત છે. મારી સાથે છે હાજી જુમાર રાયમા. જે સાહેબ, જ્યારે આપણે એક હિન્દુ અને મુસ્લિમ વિશે એકતા કેમ રહે, અખંડતા કેમ રહે, અને આપણે સાથે મળીને વધારેમાં વધારે ભારત હિતના કાર્યો કરી શકીએ, તો આપનો સંદેશ શું છે? મારો સંદેશ એક જ છે આમાં કે આ દેશમાં તમે જો આપ હિન્દુ જીગર હૈ તો મુસલમાન જાન હૈ, સિખ ઓર ઈસાઈ ઇસ દેશ કી પહેચાન હૈ, ઇન સબકો મિલકે જો બનતા હૈ વહી હમારા ભારત હૈ. પઢો લખો, પઢો લિખો, ઇન્સાન બનો, ભારત કી પહેચાન બનો, નફરતો કો જલાઓ, મોહબ્બત કી રોશની હોગી, ઇન્સાન જબ ભી જલે રાખ હોય. તો દોસ્તો, આ જ વિષય છે કે આખિર માણસ એક માણસ છે જ્યાં સુધી તે જીવતો છે, જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે તેના જ પોતાના જ અજીજો એની અંતિમ ક્રિયા જે હિન્દુ શાસ્ત્ર મુતાબિક મોમિડિયન યાને જે અલ્લાહના શાસ્ત્ર મુતાબિક એની અંતિમ વિધિ થતી હોય છે. તો ખરેખર મારા ચેનલના માધ્યમ દ્વારા હું એક સંદેશ આપવા માંગીશ તમને, એકને હંમેશા એક વિષયને ધ્યાનમાં રાખવો જોઈએ કે આખી મારે એક અલ્લાહ એ તો શ્રી રામના ચરણોમાં જવાનું છે અને મારે આ જગને છોડવાનું છે. તો બસ આજ પછી ક્યારે હું એવું વર્તન ક્યારે પણ નહીં કરું કે જેને એક સમાજને દોષ લાગે, એ ગમે તે સમાજ હોય, ફક્ત ભારતના હિત માટે થઈને કોઈ પણ મંચ કામ કરે. તો એ આ મંચ હતો જેરમ સોલંકી દ્વારા. આપ જાણી રહ્યા હતા સ્પીડ ન્યૂઝ 17 અને જોઈ રહ્યા છો આપ સ્પીડ ન્યૂઝ 17. આવતા રવિવારે સાંજે 7 કલાકે એપિસોડ. ત્યાં સુધી મને રજા આપજો. કેમેરામેન જયેન્દ્ર સોલંકી સાથે જયરામ સોલંકી સ્પીડ ન્યૂઝ 17 ની અંદર આપનું ફરી એકવાર સ્વાગત કરું છું.